નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસ ટીવી પર બિઝનેસ પ્લસ. હું છું આપની સાથે જેનિશા. તો નબળા વૈશ્વિક સંકેતો અને વ્યાજદરોમાં વધારાની આશંકાએ ભારતીય શેર બજારના પ્રમુખ ઇન્ડેક્સમાં વેચવાલી હાવી રહી. સેન્સેક્સ ગગડીને 60,500ની નજીક, જ્યારે નિફ્ટી 17,700ની નીચે બંધ થયો. કારોબારમાં આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની બેઠકનો નિર્ણય આવે તે પહેલા રોકાણકર્તાઓએ સતર્કતા દાખવી. આ ઉપરાંત દિગ્ગજ કંપનીઓના શેર્સમાં વેચવાલીની અસર હેઠળ માર્કેટમાં નરમાશ જોવા મળી. અદાણી ગ્રુપના શેર્સમાં ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો, તો ગ્રુપના મોટા ભાગના શેર્સ રેડ ઝોનમાં બંધાવ્યા. સેક્રેટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો મેટલ એનર્જી આઈટી શેર્સમાં વેચવાલી હાવી રહી, જ્યારે ફાર્મા ઓટો શેર્સમાં દબાણ યથાવત રહ્યું. બીજી તરફ સરકારી એકમો, સરકારી બેંકો તેમજ રિયલ્ટી ઇન્ડેક્સમાં લેવાલી જોવા મળી. જો કે બીએસઈ, મિડકેપ અને સ્મોલ કેપમાં ખરીદારી જોવાઈ. મિડકેપ ઇન્ડેક્સ 0.25% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.5% વધ્યો. દિવસના અંતે સેન્સેક્સમાં 0.55% અને નિફ્ટીમાં 0.50% ઘટીને બંધાવ્યો. સેન્સેક્સની વાત કરવામાં આવે તો 334.98ના ઘટાડા સાથે 60,506.90 પર બંધ રહ્યો. નિફ્ટી 89.40ના ઘટાડા સાથે 17,764.60 પર બંધ રહ્યો. અદાણી પોર્ટ્સની વાત કરીએ તો 46.60 પૈસાના વધારા સાથે 545.45 પૈસા પર બંધ રહ્યો. ઇન્ડસઇન્ડ બેંકની વાત કરીએ તો 25.60 પૈસાના વધારા સાથે 1,129.15 પૈસા પર બંધ રહ્યો. બીપીસીએલની વાત કરવામાં આવે તો 7.50 પૈસાના વધારા સાથે 333.75 પર બંધ રહ્યો. અપોલો હોસ્પિટલ 69.10 પૈસાના વધારા સાથે 4,320.70 પર બંધ રહ્યો. ડેવિસ લેબ્સની વાત કરીએ તો 106.35 પૈસાના ઘટાડા સાથે 2,778 પર બંધ રહ્યો. જેડબલ્યુએસ સ્ટીલ 20.80 પૈસાના ઘટાડા સાથે 711.5 પૈસા પર બંધ રહ્યો. હિન્દાલ્કો 12.30 પૈસાના ઘટાડા સાથે 447.35 પૈસા પર બંધ રહ્યો. ટાટા સ્ટીલ 2.90 પૈસાના ઘટાડા સાથે 117.45 પૈસા પર બંધ રહ્યો. તો ટાટા સ્ટીલની વાત કરવામાં આવે તો 2.90 પૈસાના ઘટાડા પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 334.98ના ઘટાડા સાથે 60,506 પર બંધ રહ્યો. નિફ્ટી 89.40ના ઘટાડા સાથે 17,764.60 પર બંધ રહ્યો. અદાણી 46.60 પૈસાના વધારા સાથે 545.45 પર બંધ રહ્યો. ઇન્ડસઇન્ડ બેંક 25.60 પૈસાના વધારા સાથે 1,129.15 પૈસા પર બંધ રહ્યો. બીપીસીએલ 7.5 પૈસાના વધારા સાથે 333.75 પૈસા પર બંધ રહ્યો. અપોલો હોસ્પિટલ 69.10 પૈસાના વધારા સાથે 4,320.70 પૈસા પર બંધ રહ્યો. ડેવિસ લેબ્સ 106.35 પૈસાના ઘટાડા સાથે 2,778 પર બંધ રહ્યો. જેડબલ્યુએસ સ્ટીલ 20.80 પૈસાના ઘટાડા સાથે 711.5 પૈસા પર બંધ રહ્યો. હિન્દાલ્કો 12.30 પૈસાના ઘટાડા સાથે 447.35 પૈસા પર બંધ રહ્યો. માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ધનવર્ષા ફિનકેપ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર નિલેશભાઈ કોટક. આપનું સ્વાગત છે. તો સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેર બજારમાં વેચવાલી હાવી રહી. આરબીઆઈની બેઠકના પરિણામને લઈને રોકાણકારોએ સાવચેતી દાખવી. શું કહેશો માર્કેટની આ મુવમેન્ટ અંગે? જો આરબીઆઈની મીટિંગનું પરિણામ 8 તારીખે એટલે પરમ દિવસે આવવાનું છે, અને જે રીતની મુવમેન્ટ છે તે જોતા મને વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં ના આવે તેવી શક્યતા વધારે લાગે છે. મેક્સિમમ 5% થી વધારે વધારો આવી શકે તેવી શક્યતા નથી રહેતી. આજે ઘટાડાની પાછળનું મુખ્ય કારણ એવું દેખાઈ રહ્યું છે કે ફરી એકવાર જે છે એ આપણો રૂપિયો છે એ ડોલરની સામે નબળો પડ્યો છે અને 82 રૂપિયા અને 80 પૈસા સુધીનો ભાવ આવ્યો છે. બજારમાં એક વેચવાની જોવાઈ રહી છે અને ઊંચા મથાળે જે છે બજાર સસ્ટેન થતું નથી, પરંતુ જ્યાં સુધી
બજેટના દિવસનો લો એટલે 17,353 તૂટે નહીં અને બજેટના દિવસનો હાઈ એટલે 17,900 ની ઉપર 975 ઉપર બંધ ના આવે ત્યાં સુધી બજારમાં થોડી મોટી મૂવમેન્ટની શક્યતા હું જોઈ રહ્યો નથી એટલે ત્યાં સુધી બજાર રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ દર્શાવે જી મહેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જી મહેશભાઈ શું પ્રશ્ન છે તમારો સર 91 રૂપિયા ભાવ રહ્યા આઈડીએફસી બેંક પડી છે અને કલ્યાણ જ્વેલર્સ પડ્યા શું કરવું જોઈએ આઈડીએફસી માં 11 રૂપિયા વ્યાજ છે એને પોતાનો જે મ્યુચ્યુઅલ ફંડ નો બિઝનેસ વેચી દીધો છે એટલે વ્યાજની રેકોર્ડેડ છે ત્યાં સુધીમાં હજુ પણ જે ભાવમાં થોડી મુવમેન્ટ આવે તેવું લાગે છે કદાચ 97-98 નો ભાવ આવે તો વેચી દેવા જોઈએ કલ્યાણ જ્વેલર્સ માં આપણે નીકળી જવું જોઈએ આરબીઆઈ ની મોનિટરિંગ પોલિસી કમિટીની બેઠક મળી રહી ત્યારે તમને શું લાગે છે કે આ બેઠકનું પરિણામ શું હોઈ શકે મેં અગાઉ જ જણાવી દીધું હમણાં એ પ્રમાણે મેક્સિમમ 25 પૈસા જે આ વ્યાજ દર વધે તેવી શક્યતા લાગે છે પણ મોટે ભાગે હવે પોઝ કરવામાં આવે તેવી શક્યતા હું વધારે જોઈ રહ્યો છું જી ભારતીય શેર બજારને સીધી રીતે અસર કરે તેવા વૈશ્વિક પરિબળો કયા છે વૈશ્વિક પરિબળોમાં તો માત્ર કેશ સેગમેન્ટમાં જે છે એ વેચવાળી એફઆઈઆઈની જોવાઈ રહી છે એને કારણ કહી શકાય અને સાથે સાથે જે છે ફરી એકવાર ડોલર ઇન્ડેક્સની મૂવમેન્ટ મજબૂતાઈને કારણે વૈશ્વિક બધી કરન્સીઓમાં નબળાઈ જોવાઈ રહી છે આ બે કારણોને આપણે કહી શકીએ આ સિવાય અન્ય કારણ નથી લાગતું ભારતમાં મુખ્યત્વે જે બધી કંપનીઓના પરિણામ આવી રહ્યા છે એ મોટે ભાગે 15મી તારીખ સુધીમાં પૂર્ણ થઈ જશે એટલે પિક્ચર એનું પણ ક્લિયર થશે પરંતુ ખાસ કરીને જે ટોટલ પરિણામો આવ્યા છે એમાંથી 40% કંપનીઓના પરિણામો જ પોઝિટિવ આવ્યા છે 60% કંપનીઓના પરિણામ તો નેગેટિવ આવ્યા છે જી હિતેશભાઈ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે જી હિતેશભાઈ જય સ્વામિનારાયણ સરજી કોરુમ પ્રોપરટેક અને ફિલિપ કાર્બન બ્લેક પીસીબીએલ હવે ક્યાં ભાવે એન્ટ્રી લેવી સર થેન્ક યુ મને એ બંને શહેરોમાં અહીંયાથી 10-1% ઘટાડો જોવાય એ પછી તમે એન્ટ્રી લો તો વધારે સારો રિસ્ક રિટર્ન રેશિયો બની રહેશે જો હાલના તબક્કે સરકારી બેંકના શેરમાં રોકાણ કરવું હોય તો તમે કયા બે શેર સજેસ્ટ કરશો મને સૌથી સારો આઈડીબીઆઈ બેંક લાગી રહ્યો છે કારણ કે ડિસઇન્વેસ્ટમેન્ટનો પહેલો ટાર્ગેટ છે અને એના ઉપર બજારમાં બીજી બેંકોનું જે ડિસઇન્વેસ્ટમેન્ટ થશે એના વેલ્યુએશન નક્કી થશે રશ્મિકભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જી રશ્મિકભાઈ કોટક સાહેબ મેં 6 મહિનાનો ઓરેન્જનથી ટાટા સ્ટીલ લીધા છે 119ના ભાવે તો એનું ભવિષ્ય કહેજો સાહેબ અને આજે એનું શું રિઝલ્ટ આવ્યું જો ટાટા સ્ટીલ ની અંદર 108 રૂપિયાનો સ્ટોપ લોસ રાખી આપણું રોકાણ આપણે જાળવી રાખવું જોઈએ રાહુલભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જી રાહુલભાઈ નિલેશભાઈ મારી પાસે પબ્લિક ઇશ્યુના યુનાઇટેડ સ્પિરિટ્સ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેર પડ્યા છે તો હવે બંનેમાં શું કરવું રાખવા કે કાઢી નાખવા બંને શેરોમાં મારી દ્રષ્ટિએ આ લેવલે એટ્રેક્ટિવ વેલ્યુએશન્સ છે અને આ શેરોને જાળવી રાખો ભરતભાઈ જોડાઈ ચૂક્યા છે જી ભરતભાઈ આ બાબા દ્વારકા સુગર ને રેણુકા સુગર લઈ શકાય રેણુકા સુગરમાં 40 રૂપિયા સ્પર્શનો ભાવ આવે તેવી શક્યતા છે એ ભાવે જરૂરથી ખરીદી કરી શકાય તો માર્કેટ અંગેનો સવાલ લઈને ભાવેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જી ભાવેશભાઈ એ નિલેશભાઈ નેશનલ ફર્ટિલાઇઝર આરસીએફ અને રેણુકા સુગર મારી પાસે છે તો રાખવું કે એવરેજ કરું કે કાઢી નાખું રેણુકા સુગર ને હોલ્ડ કરો નેશનલ ફર્ટિલાઇઝર ને આરસીએફ માં 50% શેર વેચી નાખો અને આગામી દિવસોમાં બેંક નિફ્ટી માં કેવી મુવમેન્ટ જોવા મળશે બેંક નિફ્ટી માં રસાકસીની સપાટી એ રીતે ગણી શકાય કે બેંક નિફ્ટીમાં 43,000 ની ઉપર ટ્રેડ કરે તો જ તેજી થશે અન્યથા દરેક ઉછાળે બેંક નિફ્ટીમાં ઘટાડો જોવાશે કુમુદબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જી કુમુદબેન આપણે જય સ્વામિનારાયણ ટાટા સ્ટીલ નું રિઝલ્ટ શું આવ્યું ટાટા સ્ટીલ નું રિઝલ્ટ હજી ડિક્લેર થયું નથી એ હજી આવવાનું બાકી છે આજના દિવસ દરમિયાન આવશે અને વોડાફોન આઈડિયાના શેર અંગે રોકાણકારોને તમે શું માર્ગદર્શન આપશો સરકારે પોતાનું દેવું છે ઇક્વિટીમાં કન્વર્ટ કર્યું છે જેની પોઝિટિવ અસર કંપની પર થશે કારણ કે હવે આ કંપની એ સરકાર હસ્તકની કંપની થઈ એના માટે એક પોઝિટિવ ફેક્ટર બનશે
કલ્પનાબેન આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જી કલ્પનાબેન, આ ડીસીબી બેંક અને કર્ણાટક બેંક ના રિઝલ્ટ તો એકદમ ફાઇન આવ્યા છે, તો પણ એ કેમ વધતું નથી? ઓલરેડી બજારમાં કોઈ પણ શેર રિઝલ્ટ આવે પહેલા જ બજાર માર્કેટ ડિસ્કાઉન્ટ કરી નાખે છે અથવા તેનું એપ્રિસિએશન થઈ જાય છે, એટલે ઓલરેડી વધી ગયેલા હતા. આપ છેલ્લા બે મહિનાની મુવમેન્ટ જોશો તો એની ઉપરથી ક્લિયર કટ ખબર પડી જશે. હા, લાંબા ગાળા માટે સારો શેર છે, ઘટાડામાં આપ ખરીદી શકો છો. હજેશભાઈ જોડાઈ ચુક્યા છે આપણી સાથે. જી હજેશભાઈ, હેલો. હા હજેશભાઈ, પ્રશ્ન કરો. હા, મારી પાસે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ છે, હજી બીજા મારે રોકાણ કરવું છે, કરી શકે આ ભાવે? પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝમાં અહીંયાથી બીજા 5-1% ઘટાડામાં તમે રોકાણ કરી શકો છો. જીતુભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જી જીતુભાઈ, જય સ્વામિનારાયણ. આઈડીએફસી શું કહેવાય, રેણુકા સુગર અને બીઓબી અને બીઓબીમાં આ ભાવે ભાવ લેવા છે? બેંક ઓફ બરોડા માં આ ભાવે રોકાણ કરી શકાય. રેણુકા સુગરમાં 40 રૂપિયા આસપાસ રોકાણ કરવું વધારે સલાહ ભરે લેશે. આ બે શેરો મને એટ્રેક્ટિવ લાગે છે. બેંક ઓફ બરોડામાં 150ની નીચે રોકાણ કરવું જોઈએ. માર્કેટ અંગેનો સવાલ લઈને સુરેશભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જી સુરેશભાઈ. કોટક સાહેબ, મેં અદાણી પોર્ટના ઘટાડેલા ભાવે થોડા લીધેલા છે, પણ અદાણીમાં ક્યાંય રોકાણ કરવા જવું ખરું કે રિસ્ક ન લો? નહીં તો મને એ ગ્રેડના સારા 1-2 શેરના નામ આપી દેજો તમારી પસંદગીના. જો અદાણી ગ્રુપમાં જે લોકોનો એસેટ બેઝ સારો છે એ કંપનીની અંદર, ખાસ કરીને અંબુજા સિમેન્ટ અને અદાણી પોર્ટમાં કોઈ ચિંતા કરવા જેવું નથી, એમાં રોકાણ કરી શકો છો. એ ગ્રુપમાં ઘણા શેરો એવા છે કે જે એટ્રેક્ટિવ વેલ્યુએશન મળી રહ્યા છે, જેમાં એસબીઆઈનું રિઝલ્ટ ફેન્ટાસ્ટિક આવ્યું છે. સાથે સાથે બે કંપનીઓ એવી છે કે જેના પરિણામો નબળા આવ્યા છે પણ ઘણા ઘટી ગયા છે, એમાં એક ડીવીસ લેબોરેટરી છે અને બીજું એશિયન પેઇન્ટ છે. આ શેરોમાં પણ રોકાણ કરી શકો છો. હસમુખભાઈ જોડાઈ ચુક્યા છે આપણી સાથે. જી હસમુખભાઈ. મારી પાસે ઘણા સમયથી IDFC ના 100 શેર 142 રૂપિયાના ભાવે લીધેલા, 100 બોનસ આપેલા. હવે અત્યારે એ જ ભાવ પાછો આવી રહ્યો છે, તો વેચી કાઢવા કે રવા દેવા? એમાં એક ગ્રોથ દેખાતો નથી, એટલે આ લેવલે શેર્સમાં થી એકવાર શેર્સ વેચવા જોઈએ. મિડકેપ સેગમેન્ટમાં આગામી 5 વર્ષ માટે રોકાણ કરવું હોય તો તમે કયા બે સ્ટોકનું સૂચન કરશો? મિડકેપ શેરોમાં ઘણા શેરોના રિઝલ્ટ ફેન્ટાસ્ટિક આવ્યા છે. જો એની અંદર ની વાત કરું તો મને એક નાના શેરોની અંદર મને એક હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન સારો લાગી રહ્યો છે અને બીજો મોલટેક પેકેજિંગ સારો લાગી રહ્યો છે. હરેશભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જી હરેશભાઈ. આજે મારી પાસે સુપ્રીમ પેટ્રો છે, તો એ ક્યાં ઊંધી રખાય હવે? સુપ્રીમ પેટ્રોમાં અહીંયાથી કોઈ મોટી મૂવમેન્ટ આવે તેવું લાગતું નથી, એકવાર અહીંયાથી નીકળી જવું જોઈએ. ગ્લેનમાર્ક ફાર્મા અંગે શેરધારકોને તમે શું સલાહ આપશો? ગ્લેનમાર્ક ફાર્મા અંડર પરફોર્મ જ કરે એવું લાગી રહ્યું છે, હોય તો નીકળી જવું જોઈએ. ફાર્મા સેક્ટર્સમાં એની જગ્યાએ પિરામલ ફાર્મામાં શિફ્ટ થઈ જવું જોઈએ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ફાઇનાન્શિયલના શેર અંગે શું સલાહ આપશો તમે? આજે વધ્યો છે, આ લેવલે 50% શેર હોય તો વેચી નાખવા જોઈએ. યોગેશભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જી યોગેશભાઈ. સર, શોર્ટ ટુ મીડિયમ ટાઈમ માટે TCI ટ્રાન્સપોર્ટ ક્રોપ ઓફ ઇન્ડિયા અને BEL ભારત ઇલેક્ટ્રિક ક્યાં ભાવે લઈ શકાય અને એનું રિવ્યુ કેવું રહેશે? ભારત ઇલેક્ટ્રોનિક્સમાં 85 રૂપિયાના ભાવે આપ લઈ શકો છો. TCI ના પરિણામો સુંદર આવ્યા છે, આ ભાવથી આપ સ્ટોક SIP કરી શકો છો. શું RBL બેંકના શેરમાં હાલના તબક્કે એન્ટ્રી લઈ શકાય? નહીં, RBL બેંકથી દૂર રહેવા જેવું લાગી રહ્યું છે. કામિનીબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી કામિનીબેન. NFL અને RCF એ બંને શેરોમાં કરવું છું, હવે બજેટના હિસાબે કરીને લીધા હતા પણ હવે રહ્યા નથી, કોઈથી ઘટતા જ જાય છે દરરોજ. ના, એ બંને શેરોમાં અત્યારે કોઈ મૂવમેન્ટ એવું નથી લાગતું, લોસ બુક કરી દેવો જોઈએ. નિલેશભાઈ અમારી સાથે જોડાયેલા રહેજો. હાલ બિઝનેસ પ્લસમાં છે વિરામનો સમય, જોતા રહો GSTV. બ્રેક બાદ બિઝનેસ પ્લસમાં આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે માર્કેટના એક્સપર્ટ નિલેશભાઈ કોટક. પેજ ઇન્ડસ્ટ્રીના શેર અંગે શું માર્ગદર્શન આપશો તમે?
તો એ જ ઇન્ડસ્ટ્રીઝનું રિઝલ્ટ છે. રિઝલ્ટ આવ્યા પછી નવી પોઝિશન્સ લેવી જોઈએ, ત્યાં સુધી તો એ જ ઇન્ડસ્ટ્રીઝને અવોઇડ કરવો જોઈએ. જી, અને આગામી સમયમાં કયા સારા આઈપીઓ આવી રહ્યા છે કે જેમાં રોકાણ કરી શકાય? આઈપીઓ કરતા બજારમાં એટલા સારા લેવલે બધા શેરો મળી રહ્યા છે, જયારે બજારમાં જ એટ્રેક્શન હોય ત્યારે આઈપીઓ માંથી રોકાણ કરવા કરતા બજારમાંથી શેર લેવા વધારે ફાયદાકારક રહેશે. જગદીશભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જી જગદીશભાઈ, આઈટીસી 200 ના ભાવના શેર મારી પાસે પડ્યા છે, હાલમાં રહેવું કે નીકળી જવું? રિઝલ્ટ ખૂબ જ સારું છે મારી દ્રષ્ટિએ, જ્યાં સુધી 350 ના તૂટે ત્યાં સુધી સ્ટોપ લોસ રાખી અને હોલ્ડ કરવા જોઈએ. મનીષભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જી મનીષભાઈ. હા ભાવે, અત્યારે એચયુએલ અને બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ લેવાય? બંને શેરોમાં અહીંના ભાવથી હજી મને એવું લાગે છે કે 5-1% ઘટાડો આવે પછી લીધા હોય તો વધારે ફાયદાકારક રહેશે. પંકજભાઈ જોડાઈ ચુક્યા છે આપણી સાથે. જી પંકજભાઈ. બજાજ ફિનિશર ને બજાજ ફાઇનાન્સ લઈ શકે? બજાજ ફિનિશરમાં 1250 આસપાસ અને બજાજ ફાઇનાન્સમાં 5800 આસપાસ ખરીદી કરવી જોઈએ, એની ઉપરના ભાવે ખરીદી કરવી હિતાવહ નથી. અને મહાનગર ગેસના શેર અંગે તમારો મત શું છે? મહાનગર ગેસ કરતા હું આઈજીએલ અને ગુજરાત ગેસ આ લેવલે વધારે એટ્રેક્ટિવ લાગી રહ્યા છે, એટલે એ બે શેર પર ફોકસ કરવા. અને આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલમાં કેવી મુવમેન્ટ જોવા મળશે? ક્રૂડ ઓઇલમાં રેન્જબાઉન્ડ મુવમેન્ટ દેખાઈ રહી છે, ફરી એકવાર ડોલર સ્ટ્રોંગ થઈ રહ્યો છે, ડોલર સ્ટ્રોંગ થતા ક્રૂડમાં કદાચ અહીંયાથી થોડી વીકનેસ જોવાઈ શકે છે. જી, અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં રોકાણ કરવા લાયક બે શેર કયા છે? ઓઇલ ઇન્ડિયા અને ઓએનજીસી બે સારા લાગી રહ્યા છે. જી, અને જિંદાલ સ્ટીલના શેરમાં આગામી સમયમાં કેવી મુવમેન્ટ જોવા મળશે? સોરી, કયો? જિંદાલ સ્ટીલમાં વીકનેસ દેખાઈ રહી છે અને આગામી દિવસોમાં પણ ઘટાડો ચાલુ રહેશે. જી નરેશભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જી નરેશભાઈ. મેડમ આપણે રિલાયન્સ ના શેર બાય કરેલા છે, એમાં શું રહેશે? 2200 સ્ટોપ લોસ રાખી આપનું રોકાણ જાળવી રાખો. મહેશભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જી મહેશભાઈ. જય સ્વામિનારાયણ. મારે અશોક લેલેન્ડ ના 500 શેર લેવાની ભાવના છે, તો કયા ભાવે લઈ શકાય? અત્યારના ભાવે 200 શેર લો અને 140 આસપાસ બીજા શેર લેજો. અને મેટલ સેક્ટરમાં એવા કયા બે શેર છે કે જેના ફંડામેન્ટલ મજબૂત છે અને તેમાં 2-3 વર્ષ સુધી રોકાણ કરી શકાય? નેશનલ એલ્યુમિનિયમ, એટલે જે એવું કહેવાય કે જે પીએસયુ સેક્ટર્સની કંપની અને પ્રાઇવેટ સેક્ટર્સમાં ટાટા સ્ટીલ. અને આઈટી સેક્ટરમાં એવા કયા બે શેર છે કે જેમાં હાલના તબક્કે નવું રોકાણ કરી શકાય? આઈટી સેક્ટર્સમાં મને જે ફ્રન્ટ રનની કંપનીઓ કરતા મિડકેપની કંપનીઓ સારી લાગે છે, એમાં હેપીએસ્ટ માઇન્ડ અને લેટન્ટ વ્યૂ મને સારી લાગી રહી છે. ભરતભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જી ભરતભાઈ. સોલાર ઇન્ડસ્ટ્રી ને નિંદો ઇન્ડિયા, આ શેર આ ભાવે લેવાય? આ ભાવે ના લેવાય તો કયા ભાવે લેવાય? અહીંયાથી હજી 5-10% નો ઘટાડો એમાં આવે તેવું લાગે છે, ત્યારે ધીરે ધીરે રોકાણ શરૂ કરી શકાય. અને એવિએશન સેક્ટરમાં રોકાણ કરવું હોય તો તમે કયા બે શેર સજેસ્ટ કરશો? એવિએશન સેક્ટર્સ ને અવોઇડ કરવું, આટલું મોટું જે છે પેસેન્જર્સ નો અને વધારો ને બધું છે, તેમ છતાં એ લોકોના જે ઓવરહેડ્સ વધી રહ્યા છે, ઇટ ઇઝ નેગેટિવ ફોર એવિએશન ઇન્ડસ્ટ્રીઝ. અને હાલના સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં જો લમસમ રોકાણ કરવું હોય તો તમે કયું ફંડ સજેસ્ટ કરશો? મારી દ્રષ્ટિએ કોઈ પણ સારું ફોકસ ફંડ, એના બધા રેશિયોઝ જોઈ અને એડવાઇઝર્સની સલાહ લઈને ફોકસ ફંડ ઉપર ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારી શકાય. ડોલુભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જી ડોલુભાઈ. મારી પાસે મેડમ આઈપીઓ ના ભાવ ના ડાટા પેટર્ન પડ્યા છે, તો લોંગ ટર્મ માટે રાખી મુકાય કે? ડાટા પેટર્ન માં આજે ઘણો ઊંચો ભાવ આવ્યો છે, અહીંયાથી 50% વેચી નાખવા જોઈએ. અને બ્રિટાનિયા ના શેર ને લઈને રોકાણકારો ને તમે શું માર્ગદર્શન આપશો? આ ભાવે 50% શેર વેચી નાખવા જોઈએ. અને મલ્ટીનેશનલ કંપની ના શેર માં રોકાણ કરનાર રોકાણકારો ને શું માર્ગદર્શન આપશો? કઈ કંપની? મલ્ટીનેશનલ કંપની માં એમએનસી કંપનીઓના પી રેશિયો ઊંચા છે અને હવે જે ઘટાડો આવશે તેમાં ઊંચા પી રેશિયો છે એવા શેરો અથવા તો જેનો ગ્રોથ નહીં હોય
એ કંપનીઓને અસર થશે. એટલે એમએનસીમાં ખાસ ગ્રોથ ઓછો અને વધારે ઊંચો પીઈ હોય એવા શેરોને એવોઈડ કરવા જોઈએ. કિશોરભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જી કિશોરભાઈ. કોટક સાહેબ નમસ્તે. ડોક્ટર રેડીઝમાં નફો સારો થાય છે તો એમાંથી 50% વેચી અને ઘટાડેલા ભાવે અત્યારે ડીવીસ લેબ લઈ શકાય? ડેફિનેટલી એ બહુ સારું છે. ડીવીસ લેબમાં ગયા વર્ષના ક્વાર્ટરની સામે સરખામણીમાં નફો ઓછો આવે છે, પણ એમાં બે કારણો છે. સૌથી મોટું એ વખતે એમની જે દવા હતી એ એક દવા જે કોવિડ માટેનું બળદ્રગ હતું, કોવિડ ના કારણે એ ક્વાર્ટર કમ્પેરેટિવ ના થાય. આ ભાવે ડીવીસ લેબ ખૂબ જ એટ્રેક્ટિવ વેલ્યુએશન છે, મળી રહ્યો છે. 2500 જવાની નીચે શક્યતા ઓછી છે. આપનો નિર્ણય તદ્દન યોગ્ય છે. આપે 50% પૂરેપૂરો રસવાય 100% ડીવીસમાં ટ્રાન્સફર કરાય, કારણ કે ડીવીસ છે એ મોટે ભાગે જેનરિક્સ અને એપીઆઈ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટની ભારતની સૌથી મોટી કંપની છે. જી, અને લોજિસ્ટિક કંપનીઓના શેરમાં જો રોકાણ કરવું હોય તો તમે કયા શેર સજેસ્ટ કરશો? મારી દ્રષ્ટિએ ટીસીઆઈ લોજિસ્ટિક્સમાં સૌથી બેસ્ટ છે. અને આવતીકાલનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળશે? સેન્સેક્સ માટે 60,200 થી 60,800 ની રેન્જ દેખાશે. નિફ્ટી માટે જો વાત કરીએ તો 17,650 થી 17,875 ની રેન્જ દેખાશે, અને બેંક નિફ્ટી માટે 40,900 થી 41,700 ની રેન્જમાં મુવમેન્ટ જોવાની શક્યતા લાગી રહી છે. ઓવરઓલ વોલેટાઇલ મુવમેન્ટ હજી આ શુક્રવાર સુધી એટલે કે ચાલુ રહેશે, કારણ કે બુધવારે ક્રેડિટ પોલિસી છે, ત્યાં સુધી તો બેન્કિંગ સ્ટોક્સમાં વોલેટિલિટી જોવાશે જ. અને આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ? લેટન્ટ વ્યૂ, હેપીએસ્ટ માઇન્ડ, અશોક લેલેન્ડ અમે અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે, એમના પોર્ટફોલિયોમાં સમાવેશ છે. જી નિલેશભાઈ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર વિગત આપવા.